हेलो। हाँ, आ 70-30 प्रमाण खेती करेल छे, आच्छादन करेलू छे, 50% जमीन में आच्छादन छे, 50% खाली छे, अने सारू छे, एनाथी भेज पण जळवाई छे। लोकोए आ करवा जेवू छे, एमां घणा फायदा छे। जे ड्रीप इरिगेशननी तमे पाइप जुओ छे એની પર આચ્છાદન છે, એટલે તઈ કચરું જે કચરું થવાની જગ્યા છે તો તમારે કચરું થવાનું નથી। તેની જગ્યાએ કાસ્ટ ઉપર તમારું પાણી પડે એટલે નીચે ખાતર થઈને એનું મલ્ચિંગ થઈ જવાનું છે। અને આ કુદરતી મલ્ચિંગના ઘણા ફાયદા છે, તમે પણ બધા આ કરી શકો છો ને। સારું છે, જે તમે બજારથી લાઈન ખર્ચો કરશો એના કરતાં પણ સસ્તું પડે છે। મારે લગભગ 4 એકરમાં 12 થી માથે પોટલા વહીને લાવીને નાખ્યું છે, તો 10,000 રૂપિયા ખર્ચ જેવું લાગ્યું છે, પણ એનો મને ઘણો ફાયદો છે કે મારું નિંદામણ આજે હવે થવાનું નથી। એની સામે મને ખાતર ભરપૂર મળવાનું છે। મારા પ્લાન્ટને ગમે તેટલું હાઈ ટેમ્પરેચર થશે એપ્રિલ મેમાં, તો પણ એની અંદર કાર્બન ઓછો થવાની શક્યતા નથી। જો હવે આ તમે કેટલો કાસ્ટ છે, આ જમીનમાં ગમે તેટલું હાઈ ટેમ્પરેચર થશે, આની અંદર 5-6 દિવસથી પાણી ચાલ્યું નથી, તો આટલો ભેજ છે, હજુ તો લોચા બાજે છે, એટલે પાણીની હજુ પણ જરૂર નથી। હજુ આ કરે લગભગ 1 અઠવાડિયું જ થઈ છે, એટલે તમે પણ બધા આ જગ્યા ખુલ્લી છે, આ જગ્યા આનીમય નાખરવાથી હવા લે છે, પણ એથી ખાય છે અને પાણી બી પીવે છે। એટલે આજે તમે નિંદામણના ખર્ચા કરી રહ્યા છો ખોટા, એ નિંદામણના ખર્ચા થાય ના, તમારો કાચ તમારા ખેતરમાં ખાતર થઈ જાય, નિંદામણ ના થાય, તમારો ભેજ જેડો છે, તમારો માલ સારો થાય। આ ખરેખર કરવા જેવી વસ્તુ છે। પ્લાસ્ટિક વાપરો છો મલ્ચિંગમાં એ ખોટું છે, આ કંપનીઓવાળા રૂપિયા તમે લૂંટવા જ બેઠા છે, અને તમે લૂંટાવવા બેઠા પછી ફોણ ખાશો, બીજું હું નહીં કરો તો એક દિવસ તો બધા કરવું જ પડશે, આ ફરજિયાત જ છે। અહીં આજે નહીં કરો વી વરે તમારો છોકરાવાળું, બાકી કશું રહે નહીં, 50 એકરવાળો હશે તો એ રહેવાનું નથી, કેમ કે તમે પબ્લિકને ઝેર ખવડાવો છો, તો તમારું ઉપરવાળો હા સારું કરવાનું નથી, અમે સારું જ ખવડાવીએ એટલે સારું કરશે થોડા।